સદગુરુ અમારી પાસે જે બીજો પ્રશ્ન છે હું તમારી માટે તેને વાંચી સંભળાવું છું એવી માન્યતા છે કે શ્રીનિવાસ રામાનુજન ગણિતના સમીકરણો એવી રીતે લખતા કે જાણે તેમની સમગ્ર બ્રહ્માંડ સુધીની પહોંચ હોય તેઓ એમ પણ જણાવતા કે તેમની દેવી તેમને તે ગણિતના સૂત્રો બતાવે છે હું તે સ્થિતિ સુધી કેવી રીતે પહોંચી શકું આ મારો સવાલ છે તો તમારે પહેલા એક દેવી શોધવી પડશે શું તમે બધા ફોનનો ઉપયોગ કરો છો કેમ તમે ફોનનો ઉપયોગ કેમ કરો છો પહેલાં તો આપણે ફોન બનાવ્યો જ શા માટે કેમ કે આપણે બોલી શકીએ છીએ જો આપણી પાસે બોલવાની ક્ષમતા ન હોત તો શું આપણે માઇક્રોફોન ટેલિફોન અથવા એવી કોઈ વસ્તુ બનાવતા હેલો આપણે સાયકલ કેમ બનાવી કારણ કે આપણે ચાલી શકીએ છીએ પણ આપણે હજી ઝડપથી ચાલવા માંગીએ છીએ એટલા માટે આપણે દોડવા લાગ્યા દોડ્યા પછી ખબર પડી કે એની એક સીમા છે આપણે એનાથી પણ વધુ ઝડપથી જવા ઈચ્છતા હતા માટે આપણે સાયકલ બનાવી માની લો કે આપણે એક વૃક્ષ જેવા હોત એક સ્થળે સ્થિર તો શું આપણે સાયકલનો અવિષ્કાર કર્યો હોત ના તો ટેલિફોન ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ સાયકલ ઓટોમોબાઈલ્સ એરોપ્લેન એ બધું શું છે આપણી પાસે જે ક્ષમતાઓ પહેલેથી છે આપણે તેને વધુ સારી બનાવવા માંગીએ છીએ આપણે કોઈ એવું યંત્ર નથી બનાવ્યું જેની ક્ષમતા આપણી પાસે ન હતી અને અચાનક જ આપણે એને બનાવી લીધું કારણ કે આપણે એ વસ્તુઓ વિશે જાણતા પણ નથી ખરું ને આપણી પાસે જે ક્ષમતાઓ નથી એને જાણવાની કોઈ રીત પણ નથી કે એનું અસ્તિત્વ છે કે નહીં બસ આપણી જે ક્ષમતાઓ છે એને જ આગળ લઈ જવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ આ પ્રયત્નોમાં આપણે ઘણા યંત્રો બનાવ્યા અહીંયા પ્રસ્તુત બધા યંત્રો ફક્ત આપણી હાલની ક્ષમતાઓને વધુ સારું કરી રહ્યા છે તેઓ કોઈ એકદમ નવી ક્ષમતા નથી શોધી આવી જ રીતે જૂના જમાનાથી જ આ સંસ્કૃતિમાં આપણે એવા મશીનો બનાવ્યા જે કોઈ સામાન કે મેકેનિકલ પ્રક્રિયાથી નથી બન્યા પણ ઉર્જા પ્રક્રિયાથી બન્યા છે ઊર્જા પ્રક્રિયાથી બનેલા મશીનનો શું અર્થ છે જુઓ માની લો કે કોઈ મરી જાય છે તમે મરેલા માણસોને જોયા છે હેલો ક્યાં જોયા છે મેં ક્યારેય નથી જોયા તમે મૃત્યુ પામેલા લોકો જોયા કે લાશ જોઈ લાશનો અર્થ શું થાય છે માની લો કોઈ દુર્ઘટના કે હત્યા કે કંઈક બીજું ન થયું હોય કાં તો માની લો કે કોઈ ફક્ત શ્વાસ રૂંધાવાથી મરી ગયો કોઈ ગુંગળામણથી મરી ગયો તો એનું હૃદય તંદુરસ્ત છે ધબકી નથી રહ્યું પણ તે સ્વસ્થ છે એનું લિવર કિડની બધું જ બરાબર છે ફક્ત એ માણસ જીવિત નથી તમામ યાંત્રિક ભાગો બરાબર છે બસ જીવન ઊર્જા નથી તો આ પણ એક સ્તરે ઊર્જા મશીન છે છે કે નહીં હા કે ના આ પણ ઉર્જા યંત્ર છે આની ઉપર આપણે મેકેનિકલ ભાગો લગાવી દીધા છે તમામ મેકેનિકલ ભાગો ઠીક હોવા છતાં જો તેમાં ઉર્જા ન હોય તો આ કામ નહીં કરે તો ગહન વિચારણા કરતાં આપણે સમજાયું કે આપણે એક ઉર્જા મશીન બનાવી શકીએ છીએ મેકેનિકલ ભાગો વિના કારણ કે મેકેનિકલ ભાગોને અમુક પ્રકારના મેઇન્ટેનન્સ અને સર્વિસિંગની જરૂર પડશે પણ જો તમે ફક્ત ઉર્જા મશીન બનાવશો તો તે દિવસ રાત કામ કરશે માની લો કે તમારી મોટરસાઇકલ કાં તો તમારી કાર અથવા જે કંઈ તમે વાપરતા હો માની લઈએ કે તમારો ફોન કોઈ પણ જાતના મેકેનિકલ પાર્ટ્સ વિનાનું એક ઉર્જા યંત્ર હોત એવું થઈ પણ રહ્યું છે મોટો ફોન હવે ધીરે ધીરે નાનો થતો જાય છે ઓછામાં ઓછા મેકેનિકલ ભાગની સાથે તે હજુ વધારે કાર્યકુશળ થતો જાય છે ધીરે ધીરે એ તરફ વધી રહ્યો છે જ્યાં આ વધારે ઉર્જા પર આધારિત અને ઓછું મેકેનિકલ થતો જાય છે કે નહીં તમને જેમ્સ બોન્ડની જૂની ફિલ્મ યાદ છે કેટલા મોટા ફોન તે એક નવા જન્મેલા બાળક જેવો લાગતો હતો પણ આજે તે આટલો જ રહી ગયો છે જેવી આવતા દસ પંદર વર્ષોમાં અપેક્ષા થઈ રહી છે તમારો ફોન ફક્ત તમારા હાથમાં જ છપાયેલો રહી શકે છે બસ આવી રીતે તમે કામ કરી શકો છો કાં તો આટલું પણ કરવાની જરૂર નથી જો તમે ફક્ત આવું કરો તો જે તમે કહેવા માંગતા હશો તે કહી દેશે તો હવે આપણે મેકેનિકલથી ઉર્જા આધારિત મશીન તરફ વધી રહ્યા છીએ એક મોટા બુલડોઝરથી એક કમ્પ્યુટર સુધી આ એક મોટું અંતર આવ્યું છે કે એ વધારે ઉર્જા પર આધારિત અને ઓછું મેકેનિકલ છે એટલે આપણે ઉર્જા મશીનો બનાવી છે જેને આ સંસ્કૃતિમાં આપણે દેવી દેવતાઓ કહીએ છીએ સામાન્ય રીતે આપણે તેમને મૂર્તિ કહીએ છીએ જેનો અર્થ થાય છે આકાર કે સ્વરૂપ એક સ્વરૂપ જેમાં ખાસ વસ્તુઓ કરવાની ક્ષમતા છે ઉર્જાના સ્વરૂપ તો અલગ અલગ રૂપ અસ્તિત્વની બારીઓ સમાન છે તમે અલગ અલગ આયામ ખોલી શકો છો આ બધું ભૂલાવી ચૂક્યા છીએ આજે અંધવિશ્વાસના રૂપમાં એને બકવાસ બનાવી દેવામાં આવ્યું છે નહીં તો આના વિશે સ્પષ્ટ જાણકારીઓ હતી આજકાલ લોકો આનાથી કાં તો તેનાથી પોતાની ઓળખ જોડી લે છે એટલે એમને લાગે છે કે ભગવાનનો અર્થ એમનાથી સંબંધ જોડવો છે ના આ ભગવાન તેમના માટે ખોટો શબ્દ છે આ દેવી દેવતાઓ કાં તો મૂર્તિઓ છે એમને એક ખાસ ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું હતું જો તમને બુદ્ધિ જોઈતી હોય તો તમે એક પ્રકારના દેવતા પાસે જાઓ છો જો તમને ભય લાગતો હોય તો તમે બીજા પ્રકારના દેવતા પાસે જાઓ છો પ્રેમમાં સમસ્યા હોય તો તમે બીજા પ્રકારના દેવતા પાસે તો આ રીતે તેઓએ ઊર્જાના સ્વરૂપો બનાવ્યા છે જેનો ઉપયોગ કરતા તમારે શીખવું પડશે આ પ્રાર્થના કે પૂજા માટેના સ્થળો નથી આવા સ્થળો પર તમે આ મશીનનો ઉપયોગ પોતાના ફાયદા માટે કેવી રીતે કરી શકાય તે શીખી શકો છો તેમણે ઘણા રૂપો અને ક્ષમતાઓ બનાવવામાં આવ્યા છે એમને લોકોની જીનેટિક જાણકારીથી પણ જોડવામાં આવ્યા છે જેને આપણે કુળદેવતા કહીએ છીએ જ્યાં તે ફક્ત એ જ વંશના લોકો માટે કામ કરે છે આ ઘણી જ જટિલ પ્રક્રિયા છે રામાનુજન દક્ષિણ ભારતના હતા હું દક્ષિણનો ખાસ ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કારણ કે આ વસ્તુઓ એમ તો સમગ્ર દેશમાં હતી પરંતુ આ દેશના ઉત્તરી ભાગમાં ઘણા વિદેશી હુમલાઓ અને તોડફોડનો સામનો કર્યો છે દક્ષિણ વિંધ્યાચલ પહાડોથી દક્ષિણ ભાગમાં આપણે ઘણા જ સુરક્ષિત રહ્યા આજે પણ અમે ઘણી બાબતો જાળવી રાખી છે અમે ઉત્તર દિશા જેવી કોઈ મોટી ઉથલવાથલ નથી વેઠી જેના કારણે ઘણી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ આજે પણ જીવિત અને સક્રિય છે જે એક રામાનુજનનું નિર્માણ કરી શકી રામાનુજને બ્લેક હોલ્સ વિશે વાત કરી હતી લગભગ સો અથવા તો સોથી પણ વધુ વર્ષો પહેલાં જ્યારે બ્લેક હોલનો ખ્યાલ જ ન હતો તેમણે તે સમયે બ્લેક હોલનું ગણિત બનાવ્યું હતું જ્યારે તેનો કોન્સેપ્ટ જ ન હતો વિજ્ઞાન હંમેશા આ રીતે પ્રગતિ કરે છે પહેલાં કોન્સેપ્ટ પછી થિયરી અને પછી ગણિત પણ એમણે પહેલાં ગણિત બનાવ્યું જ્યારે કોન્સેપ્ટ ન હતો જ્યારે થિયરી ન હતી જ્યારે તેમને પૂછવામાં આવ્યું તેઓ મરણ પથારી પર હતા અને જાણે ગણિત તેમનાથી વહીને નીકળી રહ્યું હતું ગણિતની કેટલી નોટબુક્સ બસ એમ જ નીકળી રહી હતી લોકોએ પૂછ્યું આ બધું ક્યાંથી આવી રહ્યું છે આ શું છે તેમણે કહ્યું મારી દેવીના શરીરથી ગણિત વહે છે